બિલકિશબાનો કેસમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. ગુજરાત સરકારે ફેરવિચારણા કરી અરજી દાખલ કરી સુપ્રીમ કોર્ટે 11 દોષિતોને મુક્તિ બાદ ફરી જેલ મોકલવાનો ફેસલો આપવામાં આવ્યો હતો. સજા ઉપર નિર્ણય મુદ્દે ફેરવિચારણા અરજી દાખલ કરવામાં આવી રાજ્ય સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી ટિપ્પણી હટાવવાની માંગ પણ કરી છે. તો સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગણી કરવામાં આવી. બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્ય સરકાર વિરુદ્ધ કરવામાં આવેલા ટિપ્પણી હટાવવાની પણ તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર વિરુદ્ધ કરવામાં આવેલી કઠોર ટિપ્પણીઓને દૂર કરવાની માંગ કરવામાં આવી જે બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી કરશે. તો ફેરવિચારણા કરવા માટે અરજી દાખલ કરવામાં આવી. ગુજરાત સરકારે ફેરવિચારણા અરજી દાખલ કરી છે. વધુ વિગત સાથે સંવાદદાતા મીત આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે. તો જી મીત, બિલકિસ બાનો કેસમાં ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે, શું વિગત? જે બિલકિસબાનો કેસ હતો જેના આરોપીઓને જે છે તે ગુજરાત સરકારના જેલ પ્રશાસન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા કે તેમના સારા વર્તનને જોઈને, પરંતુ બિલકિસબાનો જે છે આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં પહોંચી હતી અને આ કેસ ચાલ્યો હતો ત્યારે ફરીથી તેમને જેલની અંદર રાખવા માટેનો જે સુપ્રીમ કોર્ટનો હુકમ કરવામાં આવ્યો હતો તે હુકમની અંદર જે નિર્ણયની અંદર સરકાર દ્વારા જે છે તે આરોપીઓ છે તેમની સાથે સાંઠગાંઠ કરી અને આ પ્રકારના જે છે નિર્ણય લેવામાં આવતા હોય એવા આકરા જે છે ટિપ્પણી કરવામાં આવી હતી, ત્યારે હવે ગુજરાત સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી છે કે આ પ્રકારની ટિપ્પણી એ ગુજરાત સરકારની જે છબી છે તેને ખરડે એવી હોવાથી આ પ્રકારની ટિપ્પણી દૂર કરવામાં આવે અને આ મુદ્દે હવે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક ફરીથી અરજી કરવામાં આવી છે. જીત કિંજલ જીમી, સમગ્ર વિગત બદલ આભાર.